બફ વડા કરતાં પણ વધુ ટેસ્ટી ફરાળી ઇન્સ્ટન્ટ વડા બનાવવાની રેસિપી જોઈએ. બધી ટિપ્સ સાથે સાબુદાણા પલાળ્યા વગર અને બટાકાને બાફ્યા વગર ઇન્સ્ટન્ટ વડા બનાવીએ. આજે આપણે ફરાળી વાનગીની રેસિપી જોઈએ. દર 11 પર ફરાળી વાનગીની નવી રીત સાથે દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે. એકવાર આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. આ ફરાળી વડા એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને બહુ જ સહેલી રીતે આપણે ચટણી સાથે બનાવીશું અને જોડે બધી ટિપ્સ પણ જોતા જઈશું. તમે જોઈ શકો છો ઉપરથી કેટલા ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક પેનમાં સાબુદાણાને આપણે રોસ્ટ કરી લેવાના છે. આ સાબુદાણા મીડિયમ સાઇઝના લીધા છે અને 100 ગ્રામ સાબુદાણા લીધા છે. તેને 2 મિનિટ સુધી આપણે રોસ્ટ કરી લઈશું. બસ થોડાક ભૂનવાના જ છે. ભૂની લીધા બાદ તેને થોડીક વાર માટે ઠંડા થવા માટે એક બાઉલમાં કાઢી લઈએ. થોડા ઠંડા થાય એટલે મિક્સરમાં આપણે તેને ક્રશ કરી લઈશું. સાબુદાણા થોડી વાર શેક્યા બાદ તેને ક્રશ કરવાથી સારી રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય છે. સાબુદાણાને આપણે લોટ જેવો એકદમ ક્રશ કરી લીધા છે. 4 કાચા બટાકાને આપણે છોલીને ધોઈને તેના મોટા પીસ કરી લઈશું અને એક મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈએ. કાચા બટાકાની જગ્યાએ તમે બટાકાને બાફીને પણ આ જ રેસીપી બનાવી શકો છો. અહીંયા કાચા બટાકાને ક્રશ કર્યા છે તેમ આપણે બાફેલા બટાકાને છીણીથી છીણી લઈએ. ઇન્સ્ટન્ટ આ રેસીપી કરવા માટે બટાકા જો બાફેલા ના હોય તો આ રીતે કાચા બટાકાને આપણે ક્રશ કરી લેવાના છે. એકદમ ફાઇન ક્રશ કરવાનું છે અને જો અંદર કોઈ બટાકો આખો રહી જાય તો તેની ગાંગડીને આપણે કાઢી લઈશું. બટાકા મિક્સરમાં ક્રશ કરવાથી આ રીતના દેખાશે. હવે એક બાઉલમાં આપણે થોડોક સાબુદાણાનો લોટ એડ કરીએ, સાથે તેમાં ક્રશ કરેલા કાચા બટાકાનું મિક્સર એડ કરી દઈએ. હવે મસાલો કરીએ. 1 ચમચી આદું મરચાંની પેસ્ટ. આદુને આ રીતે છીણીને નાખું, ખૂબ ટેસ્ટી લાગશે. 1 ચમચી જીરું, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ફરાળી મીઠું લીધું છે, સિંધો મીઠું, 1/2 ચમચી જીરાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર અને 1 લીંબુનો રસ એડ કરીએ. થોડાક 2 ચમચી જેટલા લીલા ધાણાને ધોઈને સમારીને એડ કર્યા છે અને મિક્સરને આપણે મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો મિક્સર અહીં એકદમ ઢીલું છે. તો આપણે થોડોક સાબુદાણાનો લોટ રવા દીધો છે, તેને પણ એડ કરી દઈએ. તો જેમ જરૂર પડે તેમ તેમાં થોડોક સાબુદાણાનો લોટ એડ કરતા જઈશું. મિક્સર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે બંને હાથમાં તેલ લગાવીને થોડોક તેમાંથી ભાગ લઈને એક લુવા જેવો આકાર બનાવીશું અને તેની ટિક્કી તૈયાર કરીશું. આ રીતે આપણે જેમ વડા બનાવીએ છીએ બે હાથથી, તે રીતે આંગળાનો ઉપયોગ કરીને તેને થાબડીને પેડા જેવો શેપ આપવાનો છે. આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઇક કરજો અને નવા વિડીયો તમારે જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમે જોઈ શકો છો આટલા બેટરમાંથી લગભગ 20 જેટલા વડા બનીને તૈયાર છે. આપણે તેને ફ્રીજમાં થોડીક વાર માટે સ્ટોર કરીશું. હવે આપણે ધાણાની ચટણી બનાવીએ. ધાણાની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લીલા ધાણાને ધોઈને સમારીને એડ કરીશું. સાથે તેમાં જીરું એડ કરીએ, સ્વાદ અનુસાર મીઠું એડ કરવું, 2 ચમચી ખાંડ એડ કરવી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અથવા લીલા મરચાંને સમારીને એડ કરી શકો છો. થોડુંક દહીં એડ કરીશું. અહીંયા મેં ઘરનું બબનાવેલું મોરું દહીં લીધું છે 3 ચમચી અને મિક્સરમાં તેની પેસ્ટ તૈયાર કરી દીધી છે. ધાણાની ચટણી તૈયાર છે. ચટણીની થિકનેસ વધારે લાગે તો થોડું પાણી એડ કરીને મીડિયમ કરી શકો છો. પકોડા સાથે આ ધાણાની ચટણી ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. સાથે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ મીડિયમ ગરમ થાય એટલે મીડિયમ આંચ ઉપર જ આપણે
बधा ज वड़ाने तड़ी लेशु। वड़ा तेल में एड कर्या बाद थोड़ी वार रहीने ज तेने पलटावा, तरत पलटावा नहीं। तरत पलटावा थी वड़ा एकदम क्रिस्पी नहीं बने अने ते तूटी जवानो भय रहेशे, तेथी थोड़ीक वार रहीने ज वड़ाने फिरववा। तो बन्ने बाजू आपणे वड़ाने सारी रीते ब्राउन कलरना तड़ी लईशुं। आ रीतनी नवी अलग अलग रेसिपी जोवा माटे तमे दर्शनास फूड एंड किचन हब चैनल ने ट्विटर पर, फेसबुक पर, इंस्टाग्राम पर पण फॉलो करी शको छो। જોયું ને કેટલા સરસ એકદમ લાલ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે। તમને અવાજ પણ મેં સંભળાવ્યો। આ રીતના વડા તમે જરૂર બનાવજો, બધાને ખૂબ પસંદ આવશે અને ખૂબ ઝડપથી બની જાય છે માત્ર 10 જ મિનિટમાં। આ વડાની સાથે આપણે ધાણાની ચટણી પણ સર્વ કરી શકીએ છીએ અથવા તો તેને તમે ચા સાથે પણ ખાઈ શકો છો કે ટામેટાના સોસ સાથે, કેચઅપ સાથે પણ લઈ શકો છો। આપણે ઘણી બધી ફરાળી વાનગીની રેસીપી અપલોડ કરેલી છે, સાથે તમને શ્રાવણ મહિના માટે અવનવી વાનગીઓ રોજ બરોજ દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોવા મળે છે। જોયું ને કેટલા ક્રંચી વડા બનીને તૈયાર છે, બફ વડાને પણ ભૂલાઈ દે તેવા વડા તૈયાર થયા છે। આ વડાનો ટેસ્ટ તમને ખૂબ સરસ લાગશે, તો જરૂર આ રેસીપી બનાવજો। વિડીયોમાં જણાવેલી ટિપ્સને તમે જરૂર ફોલો કરજો કે વડા બનાવી દીધા બાદ તેને ફ્રીજમાં 1/2 કલાક માટે સ્ટોર કરી દેવા। ફરી મળીએ નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય, જય સ્વામિનારાયણ।